દર્શક મિત્રો, હું છું અલૈશા અને ન્યૂઝ 11 ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. અબડાસાના યધણજર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર મોહમ્મદ સલીમ ઇબ્રાહીમ હાલે પોતરાનો વિજય થયો છે. વિજય બાદ નવનિયુક્ત સરપંચ દ્વારા ગામના તમામ સમાજો અને મતદારોનો આભાર વ્યક્ત કરાયો હતો અને અધૂરા કામ પૂરા કરવા ખાતરી આપી હતી તથા ગામના વિકાસ માટે તેઓ તન, મન અને ધનથી રાત દિવસ જોયા વગર મહેનત કરશે અને જ્યારે પણ ગામના લોકોને કોઈ પણ કામની જરૂર પડશે તો તેઓ તેમનું ઋણ ચૂકવવાનું ભૂલશે નહીં અને હંમેશા ખડે પગે ગ્રામજનોની મદદ માટે તત્પર રહેશે તેવું સરપંચ મોહમ્મદ સલીમ હાલે પોતરાએ જણાવ્યું હતું. સ્ટોરી બાય કાશમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુંદ્રા. ઇબ્રાહીમ હાલેપોત્રા અબડાસા તાલુકાની યધણજર ગ્રામ પંચાયતમાં અમારા ગામના જ બે ઉમેદવારો ચંદુલાલભાઈ અને આપણા સલીમભાઈ ઇબ્રાહીમ ઊભા રહ્યા હતા, જેમાં સલીમભાઈ 153 મતથી વિજય થયા છીએ. પણ ગામના સાથસહકારથી આ બધું થયું છે. સર્વ સમાજે હલીમલીને એકબીજાને મત આપ્યા છે. ચંદુભાઈને મુસ્લિમોએ ક્યાંક મત આપ્યા છે અને સલીમભાઈને મહેશ્વરી સમાજના પણ મત મળ્યા છે. એટલે દરેક સમાજના અમે આભારી છીએ. જૈન સમાજ, ઇતર મહારાજ સમાજ, જોશી સમાજ બધાના અમે આભારી છીએ અને ગામનો વિકાસ થાય એમાં હલીમલી અને બંને ઉમેદવારો સાથે રહી અને કામ કરશે તેવી અમે ગામના લોકોને બાંધણી આપી છે. મારું નામ સલીમ ઇબ્રાહીમ હાલેપોત્રા, ગામ યધણજર. સર, આજ જીતની ખુશી કઈ રીતે? જીતની ખુશી હું યધણજર આખા ગામવાસીઓનો હું આભાર માનું છું કે જે લોકો મને તન, મન, ધનથી બધી સમાજે સાથે મળીને મને મત આપ્યા, તો હવે હું સભા બહુનું બધાનું આભાર માનું છું કે હું એનું કામ કરીશ. 110% આખા ગામનું કામ કરીશ ને આખી જે જે સમાજે સાથે મળી મને સાથ સહકાર આપ્યો તે સર્વે યધણજર ગ્રામવાસીઓનો હું આભાર માનું છું. સૌથી પહેલે જો આરોગ્યનું કામ છે, શિક્ષણનું કામ છે, સફાઈનું કામ છે કે લાઇટનું, અને બીજા કઈ પ્રશ્નો હોય બધાનો હું મારો ફૂલ પ્રયત્ન કરીશ કે આ બધા લોકોનું કામ કરી શકું. હવે જે થયું હોય આપણે બધાને હળી મળીને સાથે એકતા સે આખે ગામમાં રહી આપણે બધાને વિકાસનું કામ પ્રયત્ન કરવાનું છે.